દિયોદરમાં ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા બંધ કરવા એક સપ્તાહનું અલ્ટિમેટમ. દિયોદર ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા બંધ કરવા એક સપ્તાહનું અલ્ટિમેટમ. દિયોદરમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરવાની આપી ચીમકી. દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ગોરખધંધા બંધ કરવા અંગે આપી ચીમકી. જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવું સરપંચે જણાવ્યું. દિયોદર શહેરમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ. એક સપ્તાહમાં ગેરકાયદેસર ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ કરશે. દિયોદર પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. દારૂ જુગાર અને ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા અંગે આપી ચીમકી. દિયોદરમાં સુરક્ષા અને સુખાકારી જળવાઈ રહે તે મુખ્ય એજન્ડા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. આજના શુભ દિવસે સમગ્ર દેશવાસીઓને તથા મત વિસ્તારના લોકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ. સાથે સાથે ગણતંત્રના સાથે લોકતંત્રને જીવિત રાખવું ખૂબ જ અગત્યનું છે. એ ભાગરૂપે અમુક સમયથી અમુક રજૂઆતો અને વિનંતી અને કમ્પ્લેનો આવી રહી છે કે દિયોદરમાં અમુક ગેસ્ટ હાઉસો જે દિયોદરમાં પનપી રહ્યા છે એમાં ગોરખધંધા શરૂ થયા છે, નાબાલિક છોકરીઓનું શોષણ થઈ રહ્યું છે, એવી રજૂઆતો દિયોદર પંચાયતના ધ્યાને આવી છે. હું આજના દિવસે તંત્ર અને તમામ અધિકારીશ્રીઓને આજના દિવસે વિનંતી કરું છું કે આના ઉપર ગંભીરતાપૂર્વક મોનિટરિંગ કરે. ગામડાઓમાંથી બહુ બધા છોકરાઓ શહેર દિયોદરમાં ભણવા આવે છે તો નાબાલિક છોકરીઓ આમાં કોઈ એનો શિકાર ના બને એની માટે કરીને પંચાયત એના ઉપર મોનિટરિંગ કરી રહી છે. અને આ બિલકુલ આ વસ્તુ દિયોદરમાં ચલાઈ નથી લેવાની. સાથે સાથે દિયોદરમાં દારૂનું બી હમણાં ચલણ બહુ વધી ગયું છે. જ્યાં જુઓ ત્યાં દારૂના સ્ટેન્ડ અને અડ્ડાઓ ચાલુ થયા છે એવા કમ્પ્લેનો અમને મળી રહી છે. તો 8-10 દિવસનો ટાઈમ છે, નહીતર અમારે ભલે જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરીશું. એક બે જુગાર ધામો બી ચાલુ થયા છે દિયોદરમાં. આ ત્રણેક મુદ્દાઓ દિયોદર પંચાયતના નજરમાં આવ્યા છે અને હું આજના દિવસે તંત્રને વિનંતી સાથે કહું છું અને અનુરોધ કરું છું કે આપ સૌ આ ત્રણેય મુદ્દા ઉપર ગંભીરતાપૂર્વક આના ઉપર મોનિટરિંગ કરે, નહીતર અમારે આ વસ્તુને હાથ ઉપર લેવી પડશે અને જનતા રેડ કરી અને આ વાતને અમારે ડામવી પડશે. આ વાત અમારા સુધી ના આવે અને તંત્ર જ આના ઉપર ગંભીરતાપૂર્વક આને લે એવી આજના દિવસે હું આ લોકતંત્ર જીવિત રહે એની માટે કરીને આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું. પત્રકારો બી ચોથી જાગીર છે તો પત્રકારો બી આમાં સહભાગી થઈ અને ખરેખર તથ્યને બહાર લાવે આજના દિવસે એવી શુભેચ્છાઓ.